અમરેલીના ચિતલગામે વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હાલ અમરેલી જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન કરવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે અમરેલીના ચિતલ ગામે ચિતલ ગ્રામ પંચાયત અને ચિતલ વેપારી એસોસિએશન દ્વારા 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન કરવા અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, જગુભાઈ મોદી, અનુભાઈ ખોજા, કનુભાઈ વિરડિયા તેમજ ગામના અગ્રણીઓ જયસુખભાઈ દેસાઈ, કૃષ્ણસિંહ સરવૈયા, અશોકભાઈ નિર્મળ, મનસુખભાઈ નાડોદ હાજર રહ્યા હતા. તોશેડુભાર પીએચસી ડોક્ટર જીતેન્દ્ર બોરીસાગર તેમજ સ્ટાફના સાગરભાઈ નર્સિંગ સ્ટાફ મેરિયાએ તમામ 45 વર્ષની ઉપરના લોકોને વેક્સિન કર્યું હતું. કોવિડ 19ની રોગની મહામારી જ્યારે ફેલાણી છે ત્યારે આજરોજ ચિત્તલ ગામે આઝાદ ચોક યુવક મંડળ અને મિત્ર મંડળ દ્વારા રસીકરણનો એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માનની સુખદેવસિંહ સરવૈયા, આઝાદ ચોક મિત્ર મંડળમાંથી માનની કૃષ્ણસિંહ સરવૈયા, આગામના અગ્રણી ઉદ્યોગપતિ માનની જયસુખભાઈ દેસાઈ, માનની લાલજીભાઈ દેસાઈ તેમજ વેપારી મંડળના તમામ સદસ્યશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી અને વધુમાં વધુ આ વેક્સિન લોકો લે અને પોતાની જાતને સુરક્ષિત બનાવે તેવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેડુભારની સમગ્ર ટીમે રસીકરણની ખૂબ સુંદર ગામે વ્યવસ્થા કરવામાં આવી હતી. રસીકરણ કર્યા બાદ વેપારી મંડળ દ્વારા જે કોઈનું રસીકરણ કરવામાં આવે તેમને કોફી અને નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી હતી. આ તકે જ્યારે સમગ્ર ભારત વર્ષમાં કોવિડ-19 એટલે કે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે આમાંથી આપણે બધાએ સુરક્ષિત રહેવું હોય તો વેક્સિનેશન કરાવવું ખૂબ જરૂરી છે. તો આ તકે હું ચિતલ ગ્રામ વતી આ બધાને અપીલ કરું છું કે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકોએ વેક્સિનેશન મેળવી અને સુરક્ષિત બનવું જોઈએ.